મારું નામ છે ચેતના વાવડિયા. આજની મારી રેસીપીનું નામ છે ગાટલાના લાડવા. મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તો શરૂ કરીએ હવે આપણે રેસીપી. તેમાં જોઈતી સામગ્રી 250 ગ્રામ ઘઉંનો લોટ, 250 અડદનો લોટ, 250 માવો, 250 ટોપરું, 250 ગોળ, 100 ગ્રામ સૂઠ, 250 ઘી, 250 ગુંદર, 250 સાકર, 250 પીપરી મૂળ અને જોઈતા પ્રમાણમાં કાજુ બદામ. ઘી નાખો. ઘી મેલ્ટ થઈ જાય પછી તેમાં 250 ગ્રામ માવો ઉમેરો. અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકો. પછી તેને એક બાઉલમાં કાઢી લો. પાછું 200 ગ્રામ ઘી લઈને તેમાં ઘઉંના લોટને શેકો. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકો. આવો બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકો. તેને પણ બાઉલમાં કાઢી લો. પાછું 200 ગ્રામ ઘી મૂકીને અડદનો લોટને શેકો. અને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. આવો લાલ થાય ત્યાં સુધી તેને શેકો. તેને પણ બાઉલમાં કાઢો. ગુંદરને તળી લો. તેને પણ બાઉલમાં કાઢી દો. પછી 250 ગ્રામ ગોળને ગરમ કરો 5 મિનિટ માટે. પીગળે પછી તેને પણ બાળો. આ બધી જ વસ્તુને મિક્સ કરો. પચાસ ગ્રામ સૂંઠ, 50 ગ્રામ સાકરનો પાવડર, 100 ગ્રામ ટોપરાનું મિશ્રણ, 50 ગ્રામ પીપરી મૂળ અને 100 ગ્રામ કાજુ બદામનો પાવડર. આ બધી જ વસ્તુને મિક્સ કરો. આટલા ગાટલામાં 1 કિલો જેટલું ઘી જોશે. હવે તૈયાર છે. હવે તેના લાડવા વાળીને સર્વ કરો. તો તૈયાર છે લાડવા વાળીને. થેન્ક યુ.